વાયરસનું નામ લેતા જ જીવ તાળવે ચોંટી જાય તેવો જીવલેણ રોગ જેનાથી આખું વિશ્વ ગૂંટણીએ પડી ગયું હતું. આવી વૈશ્વિક મહામારીને ડામવા માટે ભારતે સ્વદેશી વેક્સિન તૈયાર કરી છે. ભારતમાં સ્વાસ્થ્ય વિભાગની સૂચના મુજબ સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસની રસી અપાઈ રહી છે. સરકારી કર્મચારીઓ અધિકારીઓને કોરોના વાયરસનો પહેલો ડોઝ આપ્યા પછી હવે 60 વર્ષથી ઉંમરવાળા વ્યક્તિઓને રસી આપવાની કામગીરી હાથ ધરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા નિયમ પ્રમાણે ધાનેરા તાલુકાના તમામ 77 ગામડામાં કોરોના વાયરસને લઈ રસી માટે અલગ અલગ કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની આશા વર્કર દ્વારા ગામડાના ખેતરમાં રહેતા 60 વર્ષથી ઉપરના નાગરિકોનો સર્વે કરી તેમના ઘર સુધી પહોંચી તેમને જે તે નક્કી કરેલ જગ્યાએ લાવી કોરોના વાયરસને રસી અપાઈ રહી છે. ધાનેરા શહેરી વિસ્તારમાં તાલુકા શાળા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર રસીકરણ ચાલી રહ્યું છે. ધાનેરા તાલુકા શાળા ખાતે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલે કોરોના વાયરસની રસી લીધી હતી તો બીજી તરફ તાલુકાના ગામડામાં સ્થાનિક પ્રાથમિક શાળા ખાતે કોરોના વાયરસની રસી અપાઈ રહી છે. ધાનેરા તાલુકાના ધણોદર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ગામડામાં રહેતા 60 વર્ષથી ઉપરની વયસવાળા નાગરિકો રસી માટે જાગૃતતા દર્શાવી કોરોનાને હરાવવા માટે રસી લઈ રહ્યા છે. અત્યાર સુધી ધાનેરા તાલુકામાં 1000 જેટલા નાગરિકોએ કોરોના વાયરસની રસી લીધી છે. ધાનેરા આરોગ્ય વિભાગ કોરોના વાયરસની રસી બાબતે નાગરિકોને અપીલ કરી રહ્યા છે. કોરોના રસીકરણથી ડરવાની કે ગભરાવવાની જરૂર નથી, દરેક નાગરિકે રસી લેવી જરૂરી છે. અત્યારે કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કાની શરૂઆત થઈ રહી છે, જેની અંદર 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન એટલે કે દરેક વ્યક્તિને વેક્સિનેશન આપવામાં આવે છે, તેમજ 45 થી 60 વર્ષની ઉંમરના વચ્ચેના જે લોકોને ગંભીર બીમારી હોય તેવા લોકો માટે પણ અત્યારે વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે. તો દરેક નાગરિકને મારી એક વિનંતી છે કે દરેક નજીકના જે PSC પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે અથવા તો કોઈ સ્કૂલ છે જ્યાં અમારો આરોગ્યનો સ્ટાફ અત્યારે વેક્સિનેશન કરી રહ્યો છે, તો કોઈએ આ વેક્સિનેશનથી ગભરાવાની જરૂર નથી. આની કોઈ જ આડઅસર કે એવું કશું જ જોવામાં આવેલ નથી. તો દરેકને એક વિનંતી કરું છું કે નજીકના કોઈપણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો જ્યાં સેશન ક્રિએટ કરેલા છે ત્યાં આગળ જઈ અને દરેક લોકોને વિનંતી છે કે એમના 60 વર્ષથી ઉપરના ઘરમાં લોકો હોય એમને અથવા તો 45 થી 60 વર્ષની વચ્ચેના જે લોકો છે અને એમને કોઈ ગંભીર બીમારી છે કે ડાયાબિટીસ BP એવા લોકોને નજીકના સ્થળે લઈ જઈ અને વેક્સિનેશન અપાવે, તેમજ અમારી આશાબહેનો ઘરે ઘરે જઈને જે 60 વર્ષથી ઉપરના લોકો છે એમને બોલાવી અને એમને થોડી એના વિશે માહિતી આપી અને PSC સુધી લાવી અને વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. અમારા ધણોદર PSC ખાતે પણ વેક્સિનેશન ચાલુ છે, એમાં અમે અત્યાર સુધીમાં 200 જેટલા લાભાર્થીઓને વેક્સિનેશન કર્યું છે, જેમાંથી અમને કોઈને પણ આડઅસર કે એવું કંઈ જોવામાં મળેલ નથી. તો દરેકને કહું છું કે આ વેક્સિનેશનથી કોઈએ ગભરાવાની જરૂર નથી, તે સુરક્ષિત છે. તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર જાય અને દરેક વ્યક્તિ આનો લાભ લે.